हेलो विद्यार्थी मित्रों, केम छो? आपणे आजे थोड़ाक स्वाध्यायना प्रश्नों अने कोयडा थोड़ाक जोईए। आपणे लास्ट वखते रेडॉक्सना प्रकारों जोई गेला, संयोगीकरण प्रक्रिया, विघटन प्रक्रिया, विस्थापन प्रक्रिया अने विषमीकरण प्रक्रिया। आ पांच चार टाइपनी आपणे प्रक्रियाओनी वात करेली। चलो હવે એમાં આવે છે, એક તો પહેલા છે કોયડો 8.5। તમને આવું કીધું છે CLO2 માઇનસ CLO3 માઇનસ અને CLO4 માઇનસ, આ ચાર સ્પીસીઝ આપી છે। એમાંથી કઈ સ્પીસીઝમાં વિષમીકરણ प्रक्रिया दर्शावती नथी, शा माटे? हवे जो विषमीकरण में आपणे कीधेलू के भाई तत्व एक ज होय, एनी नीचेम नीची ऑक्सिडेशन स्थिति आवे अने ऊंचामां ऊंची ऑक्सिडेशन स्थिति आवे। हवे आमां सीएल नो ऑक्सिडेशन आंक +7 थाय, सीएल नो ऑक्सिडेशन आंक अहींया तमे गणशो तो +1, अहींया +3, अहींया +5 અને અહીંયા +7 આવે। હવે સીએલની ઊંચામાં ઊંચી +7 જ છે, એટલે આમાં વિષમીકરણ થશે નહીં, આમાં વિષમીકરણ થાય નહીં, બરાબર? કારણ કે આમાં સીએલની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા અથવા મહત્તમ ઓક્સિડેશન આ કેટલા જ ભાઈ +7 છે, 7 થી વધારે હોય નહીં। જ્યારે આ બધામાં શું થશે, વિષમીકરણ થશે એટલે આનાથી વધશે પણ, એકથી વધે અને એકથી ઘટશે। એ 7 થી ઘટી શકે ખરા પણ 7 થી વધી શકે નહીં, અહીંયા વધી શકે નહીં। એટલે અહીંયા સપોઝ કે સીએલ માઇનસ અને CLO3 માઇનસ, આજે CLO માઇનસ જે છે એનું તમે વિષમીકરણ કરશો, સમીકરણ બેલેન્સ કરવું હોય આપણે તો તમે આમ કરી શકો છો। તો જુઓ અહીંયા સીએલનો -1, સીએલનો +5, તો જુઓ સીએલમાં ઘટે પણ છે, એકમાંથી -1 ઘટ્યો અને એકમાંથી +5 વધ્યો, બરાબર છે? ચલો અહીંયા આપણે વાત કરવી હોય તો સીએલ માઇનસ અને 4CLO3 માઇનસ 2CL માઇનસ, ચલો જો CLO -1 અહીંયા ગણશો તો +5, તો જુઓ તો 3માંથી 5 વધ્યા અને 3માંથી 1 ઘટ્યા, હે ને? ચલો ફરીથી અહીંયા CL માઇનસ અને CLO4 વત્તા CL માઇનસ થશે 4 અને 3, તો અહીંયા CLO -1 અને અહીંયા CLO +7, 5માંથી 7 વધ્યા, 5માંથી -1 ઘટ્યા। તો આ ત્રણ પ્રક્રિયામાં વિષમીકરણ થાય છે। ફરીથી છેલ્લી વાર, વિષમીકરણ એટલે એક જ તત્વનો ઓક્સિડેશન આંક વધે અને એ જ તત્વનો ઓક્સિડેશન આંક ઘટે। તો આ ત્રણમાં સીએલમાં એકમાંથી વધે પણ છે ઘટે છે, ત્રણમાંથી વધે પણ છે ઘટે છે, પાંચમાંથી વધે પણ છે ઘટે છે, જ્યારે આમાં માત્ર ઘટી શકે, વધી શકે નહીં। એટલે આ વિષમીકરણનું ઉદાહરણ નથી એમ તમારે કહેવું તો તમે કહી શકો। પછી આવું જ કોયડો 8.6 છે, તમને ચાર પ્રક્રિયા આપી છે અને એનું વર્ગીકરણ કરવાનું છે કે કઈ રેડોક્સ પ્રક્રિયા, કયા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે, સંયોગીકરણ છે, વિઘટન છે, બરાબર છે, વિસ્થાપન છે કે વિષમીકરણ છે, એ તમારે કહેવાનું છે। ચલો પહેલી પ્રક્રિયા જે છે એ N2+O2, સબ પહેલા પ્રક્રિયાઓ બધી લખી નાખી આપણે। બીજી છે 2PbNO3 ટ્વાઇસ, PbNO3 ટ્વાઇસ ગિવિંગ PbO,
PbO વત્તા 2NO2 વત્તા 1 half O2 ત્રીજી જે છે NaH વત્તા H2O ગિવિંગ NaOH વત્તા H2 અને 2NO2 વત્તા टू एच माइनस गिविंग एनओ टू माइनस एनओ थ्री माइनस वत्ता एच टू चलो बोलो आमा आ दहन प्रक्रिया छे भाई दहन प्रक्रिया ये कई छे संयोगीकरण रेडॉक्स छे चलो आ विघटन थाय छे आनु विघटन आमा थाय छे एटले आ विघटन रेडॉक्स प्रक्रिया नु उदाहरण छे पछी आमा शुं थाय छे भाई आ H2O माथी H नु विस्थापन सोडियम धातु द्वारा थाय छे एटले आ धातु विस्थापन प्रक्रिया अधातु विस्थापन कारण के हाइड्रोजन विस्थापन करे धातु एटले आ अधातु विस्थापन प्रक्रिया छे अने चौथा में जो आमा एनो ऑक्सीडेशन आ गणशो तो चार थशे आमा त्रण थशे अने आमा पांच थशे तो जो चार मांथी त्रण घट्या पण चार मांथी पांच वध्या पण एटले आ विषमीकरण विषमीकरण रेडॉक्स प्रक्रियानुं ઉદાહરણ છે એમ કહી શકો ક્લિયર દોસ્તો તો આ રીતે તમે પ્રશ્નો સોલ્વ કરવા હોય તો કરી શકો છો ચલો થોડાક આગળ જઈએ હજુ આપણે સ્વાધ્યાયનો દસમો પ્રશ્ન આવો છે આપણો કે AgF2 અસ્થાયી સંયોજન છે AgF2 અસ્થાયી સંયોજન છે બરાબર જો તે બની જાય તો આ સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે જો તે બની જાય તો તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે શા માટે ચાલો પહેલાં તો એજી એફ ટુમાં એજીનો ઓક્સિડેશન આ કેટલો થાય ભાઈ બોલો એજી એફ ટુમાં એફનો માઇનસ વન એટલે માઇનસ ટુ પેલી બાજુ જાય પ્લસ ટુ એટલે એજી એફ ટુમાં એજીનો ઓક્સિડેશન આગ પ્લસ ટુ છે જે ખૂબ જ અસ્થાયી છે એજીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એકચ્યુઅલી પ્લસ વન છે આ પ્લસ ટુ મળે છે એ કેવો છે ખૂબ જ અસ્થાયી છે આથી એ શું કરશે ભાઈ એક ઇલેક્ટ્રોન સ્વીકારી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે આથી તે એક ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે આ રીતે એજી પ્લસ ટુ એક ઇલેક્ટ્રોન મેળવે એજી પ્લસ બોલો અહીં ઇલેક્ટ્રોન મેળવે છે બોલો કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન મેળવે તો માટે રિડક્શન પ્રક્રિયા માટે કયો કરતા ઓક્સિડેશન કરતા બને
प्रबल ऑक्सीडेशन करता तरीके केम वर्ते छे तो तमे कही शको भाई एटले AgF2 मा एक्चुअली Ag नो ऑक्सीडेशन प्लस टू छे अस्थायी छे प्लस वन स्थायी छे एटले शू करशे Ag प्लस टू जे छे ए एक इलेक्ट्रॉन मेळवी Ag प्लस मा रिडक्शन पामशे रिडक्शन थाय कयो करता कहेवाय ऑक्सीडेशन करता कहेवाय એટલે ઓક્સિડેશન કરતા છે ક્લિયર દોસ્તો ચાલો થોડા આગળ જઈએ હજુ ચલો સ્વાધ્યાયનો આઠમો પ્રશ્ન આવું કહે છે સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે પ્રક્રિયા કરે છે ચલો સલ્ફર ડાયોક્સાઇડ અને બીજું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 ચાલો શરૂ કરીએ બોલો SO2 માં S નો ઓક્સિડેશન આ કેટલો થાય પ્લસ 4 થાય ઓનો માઇનસ 2 ગણતરી કરશો તો S નો કેટલો થશે ભાઈ પ્લસ 4 થાય હવે એસનો મહત્તમ ઓક્સિડેશન આંક પ્લસ 6 અને લઘુત્તમ ઓક્સિડેશન આંક માઇનસ 2 છે એટલે જુઓ એસો ટુમાં એસનો ઓક્સિડેશન આંક પ્લસ 4 છે હવે સલ્ફરનો મહત્તમ ઓક્સિડેશન આંક પ્લસ 6 ઘણા બધા ઉદાહરણ છે દાખલા તરીકે H2SO4 ચલો તથા લઘુત્તમ ઓક્સિડેશન આંક માઇનસ 2 H2S છે એટલે આ જે SO2 જે છે એનો 4 છે એટલે એ 4 માંથી 6 પણ કરી શકે ચારમાંથી માઇનસ 2 પણ કરી શકે છે બંને ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે એટલે SO2માંના એસના ઓક્સિડેશન આંકમાં વધારો કે ઘટાડો થઈ શકે છે બરાબર છે ચારમાંથી શું થાય ભાઈ આ વધારો થાય અને ચારમાંથી માઇનસ 2 ઘટાડો થાય બોલો વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા માટે કયો કરતા રિડક્શન કરતા બને ઓક્સિડેશન આ 4 માંથી માઇનસ 2 ઘટ્યા રિડક્શન પ્રક્રિયા કયો કરતા ઓક્સિડેશન કરતા બને તો આ SO2 જે છે એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે ચલો જુઓ ફરીથી એ જ પ્રમાણે H2O2 માં ઓનો ઓક્સિડેશન એક પેરોક્સી છે માઇનસ 1 એટલે અહીંયા ગણશો તો તમારો પ્લસ 1 થાય બરાબર છે એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો છે ભાઈ માઇનસ 1 છે હવે એનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો છે ભાઈ પ્લસ 2 થાય આમ તો બરાબર F2O માં પ્લસ 2 પણ આમ જોવા જઈએ તો મહત્તમ 0 થાય અને ઓછામાં ઓછો માઇનસ 2 થાય એટલે H2O2 માં ઓનો ઓક્સિડેશન આંક કેટલો છે ભાઈ માઇનસ 1 છે
હવે આની જેમ જ હવે ઓનો મહત્તમ ઓક્સિડેશન આંક શૂન્ય, દાખલા તરીકે ઓ ટુમાં, તથા લઘુત્તમ ઓક્સિડેશન આંક માઇનસ ટુ, ઢગલો ઉદાહરણ છે એચ ટુ ઓ છે. એટલે અહીંયા પણ તમે ઉપરની જેમ કરી શકો ને, જુઓ શું થશે, માઇનસ વનમાંથી ઓક્સિડેશન આંક ઝીરો થયો, બોલો ઓક્સિડેશન આંક વધે, અહીંયા જેમ ઓક્સિડેશન આંક વધે છે માટે કયું કરતા કીધો ભાઈ, રિડક્શન કરતા બને, અને માઇનસ એકમાંથી માઇનસ બે થાય, ઓક્સિડેશન આંક ઘટે, માટે ઓક્સિડેશન આંક ઘટે માટે કયું કરતા, ઓક્સિડેશન કરતા બને. તો આમ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બંધે તરીકે વર્તે, SO2 ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બંધે તરીકે વર્તે. પણ તમને એવું કહેજો, ઓઝોન અને નાઇટ્રિક એસિડ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચલો ઓઝોન અને નાઇટ્રિક એસિડ, બરાબર છે, નાઇટ્રિક એસિડ HNO3, ચલો આની જેમ જ આપણે વાત કરવાની છે. આનો ઝીરો છે, ઓઝોનમાં ઝીરો થાય, અને આમાં એનનો કેટલો થાય, પાંચ થાય. હવે આ જે ઓઝોનમાં મહત્તમ ઝીરો છે, બરાબર છે, એટલે આનો ઝીરોમાંથી માઇનસ વન અથવા માઇનસ ટુ થાય, પણ પ્લસ ના થાય, બરાબર, ઝીરોમાંથી માઇનસ વન કે માઇનસ ટુ થાય, એટલે ઓક્સિડેશન આ એમાં ઘટે, એટલે આ માત્ર શેના તરીકે વર્તશે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે O3માં ઓક્સિડેશન આંક શૂન્ય છે, જે માઇનસ વન કે માઇનસ ટુ, માઇનસ વન કે માઇનસ ટુ માં ઘટાડો થઈ શકે, જેમાં માઇનસ વન કે માઇનસ ટુમાં ઘટાડો થાય. એટલે ઝીરોમાંથી માઇનસ વન કે માઇનસ ટુ જ થાય, ઘટાડો જ થાય છે, એ વધારો ના થાય, બોલો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, બરાબર છે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો કયો કરતા કહેવાય, માટે ઓક્સિડેશન કરતા જ બને. સેમ ટુ સેમ HNO3માં પણ તમે આ જ વાત કરી શકો, બરાબર છે, એનો ઓક્સિડેશન આંકમાં માત્ર શું થાય, હવે ઘટાડો થાય, એની ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા પાંચ જ છે, એટલે HNO3માં એનો ઓક્સિડેશન આંક પાંચ છે, બરાબર છે, તેમાં ફક્ત ઘટાડો થઈ શકે, પણ ઓક્સિડેશન આંકમાં વધારો થઈ શકે નહીં, કારણ કે નાઇટ્રોજનની ઊંચા ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્લસ પાંચ જ છે, એનથી વધારે થઈ શકે નહીં, વધારે કરવા જાવ તો અસ્થાયી થઈ જાય, બરાબર, એટલે ઓક્સિડેશન આંકમાં માત્ર ઘટાડો કરી શકાય, માટે કયો કરતા કહેવાય, ઓક્સિડેશન કરતા કહેવાય. ક્લિયર દોસ્તો? ચલો પછી નવમો પ્રશ્ન છે તમારો,
चलो स्वाध्याय नो नवमो प्रश्न प्रश्न आवो छे के भाई पहली एक प्रक्रिया आवी छे 6CO2 + 6H2O giving C6H12O6 + 6O2 બરાબર છે આ પ્રક્રિયાને આમ લખવી વધુ ઉચિત છે 6CO2 + 12H2O giving C6H12O6 + 6O2 + 6H2O બરાબર છે લખવી વધુ ઉચિત છે કેમ એવી જ બીજી પ્રક્રિયા આપી છે આપણે ચાલો તો આ જે પ્રક્રિયા જે છે ને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે આ જે પ્રક્રિયા જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ જટિલ પ્રક્રિયા છે જટિલ છે ઇઝીલી થતી નથી ખૂબ જ જટિલ પ્રક્રિયા છે એની ક્રિયાવિધિની આમ લખીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ એ ખૂબ જ જટિલ છે હવે એકચ્યુઅલી આમ આને બદલે આમ કેમ લખાય તો એની આપણે પહેલાં તો વાત કરવાની છે તો કે ભાઈ પહેલા તબક્કામાં એચ ટુ ઓનું ક્લોરોફિલની હાજરીમાં તબક્કા એકમાં એચ ટુ ઓનું આ જે એચ ટુ ઓ જે છે એનું ક્લોરોફિલ ઉદ્દીપકની હાજરીમાં પાણીમાંથી શું થઈ જાય ભાઈ વિઘટન થઈ જાય છે શું થાય છે વિઘટન થાય છે બાર પાણીમાંથી બાર હાઇડ્રોજન બને છે અને 6O2 બને છે સમજજો આ તબક્કો એક છે તો પહેલા તબક્કામાં શું થયું ભાઈ આ જે પાણી હતા એ પાણીનું એકચ્યુઅલી શું થઈ ગયા છે ભાઈ ક્લોરોફિલની હાજરીમાં વિઘટન થઈ ગયા છે અને એચ ટુ અને ઓ ટુ ઉત્પન્ન થાય છે અને બીજા તબક્કામાં આ જે એચ ટુ ઉત્પન્ન થયું એ એચ ટુ પેલા સીઓ ટુ સાથે પ્રક્રિયા કરે છે શું કર્યું ભાઈ એચ ટુ જે છે એ કોની સાથે પ્રક્રિયા કરે છે સીઓ ટુ સાથે આ 6CO2 સાથે પ્રક્રિયા કરે છે 6CO2 સાથે શું કરે છે ભાઈ 12H2 પ્રક્રિયા કરે છે આ 12H2 પ્રક્રિયા કરે છે તો C6H12O6 + 6H2O બરાબર બેલેન્સ તમારે ભૌતિક સ્થિતિ લખવી હોય તો ખબર જ છે આપણને બધાને કે સીઓ ટુ વાયુ છે એચ ટુ વાયુ છે એચ ટુ ઓ લિક્વિડ છે આ સોલિડ છે આ લિક્વિડ છે આ બંનેનો તમે સરવાળો કરશો ને આનો સરવાળો કરો આવી જશે જો 6CO2 + 12H2O આ 12H2 H2 ઉડી ગયા C6H12O6 + 6O2 + 6H2 જો આવી જ પ્રક્રિયા આ જ પ્રક્રિયા છે તમારી
એટલે લખાય આ રીતે, ખ્યાલ આવે છે? એટલે પહેલાં એકચ્યુઅલી પાણીનું વિઘટન થાય છે હાઇડ્રોજન અને ઓટુમાં, એ હાઇડ્રોજન પહેલાં CO2 સાથે પ્રક્રિયા કરે છે અને ગ્લુકોઝ બનાવે છે અને પાણી છૂટું પડે છે, એટલે આ બંનેનો સરવાળો કરશો તો એકચ્યુઅલી આ પ્રક્રિયા. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આમ લખવાને બદલે આમ લખવી વધારે ઉચિત છે, વધારે યોગ્ય છે. યોગ્ય શબ્દ કેમ, ખ્યાલ આવી ગયો? જો ફરીથી બીજી પ્રક્રિયા આવી છે, O3 + H2O2, O3 + H2O2 લિક્વિડ ગિવિંગ H2O + 2O2. જમા લખીને આ પ્રક્રિયાને કેમ લખવી યોગ્ય છે ભાઈ? તો આ રીતે O3 + H2O2 લિક્વિડ ગિવિંગ H2OL + O2G. લખવી વધુ યોગ્ય છે. ચલો કેમ, તો ઉપરની જેમ જ થશે તમારે. એટલે પહેલામાં પહેલાં તો પહેલા તબક્કામાં O3 નું વિઘટન થાય છે, તબક્કો 1. O3 નું શું થાય છે? વિઘટન થાય છે નવજાત ઓક્સિજનમાં, બરાબર છે? આ રીતે O3 માંથી વિઘટન થઈ O2G બને વત્તા આમ બને, આને નવજાત કહેવાય, નવજાત ઓક્સિજન, બરાબર છે ભાઈ? પછી બીજા તબક્કામાં શું થશે? આ જે નવજાત ઓક્સિજન જે બન્યો, નવજાત ઓક્સિજન જે બન્યો એ પહેલાં H2O2 સાથે પ્રક્રિયા કરશે. આ જે નવજાત ઓક્સિજન જે છે એ પેલા H2O2 સાથે પ્રક્રિયા કરશે અને H2O બનાવશે વત્તા O2G બનાવશે. સરવાળો કરો બંનેનો. આ નવજાત ઓક્સિજન ઉડી ગયા એટલે શું થશે? O3 + H2O2 લિક્વિડ ગિવિંગ H2OL + જો આ O2G + આ O2G. જો આ સેમ ટુ સેમ પ્રક્રિયા છે ને, તો આ રીતે તમે પ્રક્રિયાઓ લખવી હોય તો લખી શકો છો. ક્લિયર ભાઈ? ચલો હજુ આગળ જઈએ થોડાક. ચલો સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન. ચલો પ્રશ્ન શું કહે છે ભાઈ? કે જ્યારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે જો રિડક્શન કરતાનું પ્રમાણ વધારે હોય તો નિમ્નતર ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બને ઓછીવાળું, પણ જો ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે હોય તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બને છે. ઉદાહરણ આપી સમજાવો. ચલો શરૂઆત કરીએ. કાર્બન એ રિડક્શન કરતા છે, જ્યારે ઓક્સિજન એ
ઓક્સિડેશન કરતા છે ભાઈ, બધાને ખબર છે. બહુ કાર્બન એ રિડક્શન કરતા છે અને ઓક્સિજન ઓ ટુ એ ઓક્સિડેશન કરતા છે. હવે કાર્બનનું આપણે દહન કરવાનું છે. હવે કાર્બનનું દહન કરીએ ત્યારે ઓક્સિજનનું પ્રમાણ હું વધારે લઉં તો પણ જુદી નીપજ મળશે, અને ઓછું લઉં ઓક્સિજનનું પ્રમાણ ઓછું લઉં તો પણ જુદી નીપજ મળે, બરાબર છે. એટલે જો ઓછું પ્રમાણ લઈશ ઓક્સિજનનું તો કાર્બન મોનોક્સાઇડ બનશે, જો કાર્બનનું સોરી ઓક્સિજનનું પ્રમાણ વધારે લઈશ તો કાર્બન ડાયોક્સાઇડ બનશે, બરાબર છે ભાઈ. એટલે કાર્બનનું દહન આપણે મર્યાદિત પ્રમાણમાં કરીશું તો કાર્બન મોનોક્સાઇડ બને. જો કાર્બનનું દહન ઓછા પ્રમાણમાં કાર્બનનું દહન ઓછા પ્રમાણમાં ઓક્સિજન ઓક્સિજન સાથે કરતા શું બને છે ભાઈ? કાર્બન મોનોક્સાઇડ મળે છે, જેમાં કાર્બનનું ઓક્સિડેશન આંક પ્લસ ટુ છે. ક્લિયર? પણ જો વધારે પણ જો કાર્બનનું દહન આ ઓછા પ્રમાણની જગ્યાએ વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે કરતા CO2 મળે છે, જેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક પ્લસ ફોર છે. બરાબર? આ પ્લસ ટુ કરતા પ્લસ ફોર કેવો છે ભાઈ? વધારે છે, બરાબર છે. પ્લસ ટુ કરતા પ્લસ ફોર વધારે છે. આપણે સમીકરણ લખીને બતાવીએ. ચલો હું આમ લખું, ચલો ટુ સી વત્તા ઓ ટુ જી, સમજો ટુ સી વત્તા ઓ ટુ જી ગિવિંગ ટુ સી ઓ જી. આ એક મોલ છે ઓક્સિજન, આ બે મોલ છે. બોલો અહીંયા પ્રમાણ કેવું છે? વધુ પ્રમાણ. કોણ છે કાર્બન? રિડક્શન કરતા છે. પ્રશ્ન આપણો આવો છે કે વધુ પ્રમાણમાં રિડક્શન કરતા પદાર્થ લેવામાં આવે તો મળતી નીપજમાં કાર્બનની ઓક્સિડેશન સ્થિતિ ઓછી હોય છે. જો ઓછી મળી, ચાર કરતા બે ઓછી છે. ઊંધું લખીએ, કાર્બનની ઓ ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, કાર્બન ડાયોક્સાઇડ બને, એમાં પ્રમાણ કેવું રાખીએ છીએ ભાઈ? આપણે વધુ પ્રમાણ રાખીએ છીએ. ઓક્સિડેશન કરતા પદાર્થનું પ્રમાણ વધુ હોય, ઓક્સિડેશન કરતા પદાર્થનું પ્રમાણ વધુ હોય તો ઓક્સિડેશન અવસ્થા ઊંચી મળે છે. ઊંચી મળે છે કહી શકો ભાઈ તમે? આ જ પ્રમાણે ઘણા બધા ઉદાહરણ છે, બરોબર. ચલો પી ફોર વત્તા સિક્સ સી એલ ટુ કરશો તો ફોર પી સી એલ થ્રી બને, પણ પી ફોર વત્તા ટ્વેલ્વ સી એલ ટુ કરશો પી સી એલ ફાઈવ ટેલ, બરાબર. ટેન સી એલ ટુ સાથે પ્રક્રિયા કરશો તો પી સી એલ ફાઈવ બનશે, બરાબર છે. અહીંયા આનું પ્રમાણ વધુ લો તો ઓક્સિડેશન સ્થિતિ ઓછી, પણ જો આનું પ્રમાણ વધુ લો તો ઓક્સિડેશન સ્થિતિ વધારે મળે. હજુ એક ઉદાહરણ લઈએ. જો અહીંયા કાર્બનનું પ્રમાણ વધારે લીધું, બીજા વાર ઓક્સિજનનું પ્રમાણ વધારે લીધું, અહીંયા ફોસ્ફરસનું પ્રમાણ એકવાર વધુ લીધું, સી એલ ટુનું પ્રમાણ વધુ લીધું, એને વત્તા ઓ ટુ એનએ ટુઓ, બરાબર છે. ફોર એનએ વત્તા ઓ ટુ એનએ ટુઓ, અને ફોર એનએ વત્તા
2 Na2 O2। चलो एक बार अहीं प्रमाण वधु लऊं छूं, रिडक्शन करता पदार्थ प्रमाण वधारे लईस तो ऑक्सीडेशन अवस्था। अहीं Na नो केटलो थशे भाई? आ O नो माइनस टू छे बराबर, अहीं O नो माइनस टू छे अने अहीं पेरोक्सी में O नो माइनस वन छे। એટલે માઇનસ ટુ કરતા માઇનસ વન ઓક્સિડેશન અવસ્થા ઊંચી કહેવાય। તો બરાબર યાદ રાખજો, ઓક્સિડેશન કરતા પદાર્થનું જો પ્રમાણ તમે વધારે રાખશો તો તમને ઓક્સિડેશન અવસ્થા ઊંચી મળશે, પણ રિડક્શન કરતા પદાર્થનું પ્રમાણ વધારે રાખશો તો તમને જે સંયોજન મળે છે એમાં ઓક્સિડેશન અવસ્થા કેવી મળશે ભાઈ? ઊંચી। એટલે આ ઓક્સિડેશન કરતા છે, આ સોડિયમ ધાતુ રિડક્શન કરતા છે, બરાબર છે? આ રિડક્શન કરતા છે, આ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન કરતા હશે તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા, રિડક્શન કરતા હશે તો નીચી ઓક્સિડેશન અવસ્થા। તમે ઉદાહરણથી સમજી શકો છો, ક્લિયર દોસ્તો? ચાલો હવે આપણે રેડોક્સ સંતુલન કરવાની છે, પ્રક્રિયાને સંતુલિત કરવાની છે। તો એ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવા માટેના પદ છે, એ પદ હું તમને લખી આપું જેથી આપણે આવતી વખતે એ ચાર કે પાંચ પદ મુજબ જ તમારે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો કરી શકો છો, બરોબર? એટલે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન, જો રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન તમે બે રીતે કરી શકો, એક ઓક્સિડેશન આંકની રીત છે અને બીજી અર્ધ પ્રક્રિયાની રીત છે। એક ઓક્સિડેશન આંકની રીત અને બીજી અર્ધ પ્રક્રિયાની રીત, બે રીતે તમે પ્રક્રિયાને સંતુલિત કરી શકો છો, બરોબર છે? હવે આ બંનેમાં, બંને રીતમાં, એસિડિક માધ્યમ AM એસિડિક મીડિયા અને બેઝિક માધ્યમ BM બેઝિક મીડિયા થી પણ કરી શકો છો। એટલે બંનેમાં એસિડિક માધ્યમમાં કરી શકીએ અને બેઝિક માધ્યમમાં તમે સંતુલિત કરી શકો છો। શરૂઆત કરીએ આપણે, પદ શું છે? બંનેમાં પહેલું પદ સરખું છે, જો હું એકદમ સાદી ભાષામાં લખાવું છું, પદ નંબર એક દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો, ચાલો એટલે પદ એકમાં શું કરીશું ભાઈ? દરેક તત્વનો ઓક્સિડેશન આગ ગણી ખેલાડી સરખા કરો, અને તેના રનને કૌંસમાં લખો। હું એક સાદી ભાષામાં લખ્યું છું, ઓકે સાહેબ? આ ખેલાડી એટલે શું? તો કે ભાઈ જે તત્વના
ઓક્સિડેશન આંખમાં ફેરફાર થાય છે તે તત્વને ખેલાડી કહીશું. જે તત્વનો ઓક્સિડેશન આંખમાં ફેરફાર થાય એને આપણે ખેલાડી કહીશું. અને રન એટલે તથા રન બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન આંખ. પરમાણુની સંખ્યા અને ઓક્સિડેશન આંખનો ગુણાકાર કરશો તો તમને શું મળશે ભાઈ? રન મળે. એને કૌંસમાં લખવાના. આપણે રેડોક્સ પ્રક્રિયાના પછીના લેક્ચરમાં આપણે કરીશું ત્યારે હું તમને આ બધા સ્ટેપ વાઇઝ તમને કહેતો જઈશ. એટલે બાજુ મુજબ આની જેમ જ કરી શકશો ભાઈ. પદ નંબર એક બરાબર છે. પહેલામાં પહેલાં ઓક્સિડેશન આગ શોધી કાઢવાના, ખેલાડી શોધી કાઢવાના, ખેલાડી સરખા ના હોય તેને સરખા કરવાના અને એના રનને કૌંસમાં લખવાના. નંબર બે, પદ બે, ચાલ અહીંયા વધારો ઘટાડો સરખો કરો. પદ નંબર ત્રણ, વીજભારનું સંતુલન. એસિડિક માધ્યમમાં વીજભારનું સંતુલન કરવા માટે એચ પ્લસ ઉમેરો. એચ પ્લસ ઉમેરો. બરોબર છે. અને બેઝિક માધ્યમમાં વીજભારનું સંતુલન કરવા માટે ઓએચ માઇનસ ઉમેરો. ચલો પદ નંબર ચાર, ઓ અને એચ નું સંતુલન. ઓ અને એચ નું સંતુલન. ઓ અને એચ નું સંતુલન કરો. ઓ અને એચ ના સંતુલનમાં શું કરીશું ભાઈ? પ્રક્રિયાની બંને બાજુ તમારે ઓક્સિજન ગણવાના અને જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા હોય એ બાજુ એટલા પાણીના અણુ ઉમેરવાના. બરાબર. બંને બાજુ તમારે શું કરવાના ભાઈ? ઓક્સિજન ગણવાના પ્રક્રિયાની ડાબીને જમણી બાજુ અને જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા એ બાજુ એટલા એચ ટુ ઉમેરવાના. પ્રક્રિયાની બંને બાજુ ઓક્સિજન ઘણો અને જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા હોય ઓછા હોય તે બાજુ તેટલા પાણી ઉમેરો. ક્લિયર ભાઈ? ચલો આ રીતે તમારી ઓક્સિડેશન આંખની રીતથી તમે સંતુલિત કરી શકો છો આ ચાર સ્ટેપ પ્રમાણે. ઓક્સિડેશન આંખની રીત થોડી વધારે સરળ છે. અર્ધ પ્રક્રિયાની રીતમાં શું કરીશું ભાઈ? પદ નંબર એકમાં તો આપણે કીધું એ પ્રમાણે જ તત્વનો શું શોધી કાઢો ભાઈ? ઓક્સિડેશન આંખ શોધો. દરેક તત્વનો ઓક્સિડેશન આંખ શોધો અથવા ગણો. ખેલાડી શોધો, ખેલાડી સરખા કરો અને તેના રનને
કૌંસ માં લખો. ચલો, એટલે પદ નંબર એક તો બંનેમાં કોમન છે. પદ નંબર બે, અર્ધ પ્રક્રિયા દર્શાવવી. અર્ધ પ્રક્રિયા બે પ્રકારની છે, ઓએચઆર આરએચઆર. ઓએચઆર ઓક્સિડેશન હાફ રિએક્શન, આરએચઆર રિડક્શન હાફ રિએક્શન. રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો ઓએચઆરમાં શું કરીશું? તો જે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તેને ઓએચઆરમાં લખો, અને જેટલા ઓક્સિડેશન આંક અને જેટલા ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ મૂકો. આરએચઆરમાં શું કરીશું ભાઈ? રિડક્શન હાફ રિએક્શનમાં ઉપરથી ઊંધું જ, જે તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે તેને આરએચઆરમાં લખો, અને જેટલા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે તેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુએ મૂકો. ચાલો પદ નંબર ત્રણ, આની જેમ જ વીજભારનું સંતુલન. વીજભારનું સંતુલન એસિડિક માધ્યમમાં વીજભારનું સંતુલન કરવા માટે શું ઉમેરીશું ભાઈ? એચ પ્લસ ઉમેરો, અને બીએમ એટલે બેઝિક માધ્યમમાં વીજભારનું સંતુલન કરવા માટે ઓએચ માઇનસ ઉમેરો. ઓએચ માઇનસ ઉમેરો. પદ નંબર ચાર, ઓ અને એચનું સંતુલન. આની જેમ જ ઓ અને એચનું સંતુલન માટે શું કરવાનું ભાઈ? બંને બાજુ ઓક્સિજન ગણવાના, જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા હોય એ બાજુ એટલા શું ઉમેરવાના ભાઈ? પાણી. પ્રક્રિયાની બંને બાજુ ઓક્સિજન ગણો, અને જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા ઓછા તે બાજુ તેટલા પાણી ઉમેરો. અને છેલ્લું પદ, ઇલેક્ટ્રોન સરખા કરી અને સરવાળો કરો. ઓએચઆર ઇલેક્ટ્રોનનું સમાનીકરણ, સમાનીકરણ અને બેઝિક સરવાળો. એટલે ઓએચઆર અને આરએચઆર માં ઇલેક્ટ્રોન સરખા કરી બંનેનો સરવાળો કરો, બંનેનો સરવાળો કરો, અને છેલ્લે બંનેમાં તાળો મેળવો.
એટલે બંને જમણી બાજુને ડાબી બાજુએ તમને તાળો સરખો આવી જાય, વીજ ભાર તત્વો સરખા આવે, એટલે સમજવું કે આપણી રેડોક્સ પ્રક્રિયા સાચી છે. તો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે આવતી વખતે બધી રેડોક્સ પ્રક્રિયાઓ જોઈશું, જેમાં આ સ્ટેપ પ્રમાણે ઓક્સિડેશન આગની રીતે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરીશું. અર્ધ પ્રક્રિયાની રીતે પણ તમે કોઈપણ રેડોક્સ પ્રક્રિયાને અથવા તો પ્રક્રિયાને, રાસાયણિક પ્રક્રિયાને તમે સંતુલિત કરવી હોય તો કરી શકો છો. ઓકે દોસ્તો, તો એની પ્રેક્ટિસ આપણે આવતી વખતે કરીશું. ઓકે, મળીએ, બાય.